हेलो बाल दोस्तों, स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश यूनिट 4 पार्ट 2। पार्ट 1 में आपने थोड़ी एक्टिविटीज़ की बात करी थी। अँ आप मुख्य जो पाठ से तमारो एनी आपने थोड़ी चर्चा करीशू। एक्टिविटी 3 मफतलाल्स एग, मफतलालनू ईंडू, एवी कई वार्ता है, समझिए। मफतलाल वॉज अ लेजी मैन। મફતલાલ એક આળસુ માણસ હતા, હી ડીડ નોટ લાઇક ટુ વર્ક। આળસુ માણસ હોય ને એને કામ ના કરવું ગમે, તો એમને પણ કામ કરવું ગમતું નહીં। હી ડીડ નોટ લાઇક ટુ વર્ક, હી સેટ આઇડલ। આઇડલ એટલે નવરો, કામ વગરનો, તે નવરા બેસી રહેતો। એન મૂડ અથવા ઓર મૂડ હિયર એન્ડ ડેર ઓલ ધ ટાઈમ, અને આખો દિવસ આમથી તેમ ફર્યા કરતો, કામ ના કરે, બરાબર, આળસુ। વન ડે હી વેન્ટ ફોર અ વોક, એક દિવસ તે ચાલવા માટે ગયો। હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ, એક દિવસ ચાલતા ચાલતા ગયા છે, પછી આરામ કરવા માટે, થાક ખાવા માટે એક રસ્તા ઉપર બેઠો, અટક્યો ત્યાં ઊભો રહ્યો। હી સેટ ડાઉન અંડર અ ટ્રી, વૃક્ષ નીચે બેઠો। Then he saw hen's egg lying on the grass under the tree. પછી શું જોયું એણે? તો કે ઝાડ નીચે ઘાસ ઉપર એક મરઘીનું એક ઈંડું પડેલું તેણે જોયું, ત્યાં પડ્યું હશે ઈંડું જોયું, એટલે કહે છે એન એગ, હી થોટ, મનમાં વિચાર્યું, અરે વાહ, એ ઈંડું, આઈ એમ વેરી લકી, હું ખૂબ નસીબદાર છું, ધીસ વિલ મેક મી રીચ, આ મને ખૂબ પૈસાદાર બનાવશે। જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સોની, અને એ જ વખતે એના મિત્ર છગનલાલે તેને જોયો, એટલે કહે છે હેલો મિસ્ટર મફતલાલ, કેમ છો મિસ્ટર મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું છે? એન એક હિન્દુ છે, સેડ મિસ્ટર મફતલાલ। મફતલાલે કહ્યું મારા હાથમાં એક ઈંડું છે, આઈ એમ વેરી લકી, હું ખૂબ નસીબદાર છું, આરન ટાઈ ખરું નહીં, એને એ એટલે પેલા નવી લાગે છે છગનલાલને, એટલે કેમ ઈંડું, ઇઝ ધેટ ઓલ, બસ આટલું જ, એ તમને પૈસા તો બનાવે એમ, એવું નવી લાગે છે એમને, એટલે કહે છે મફતલાલ કહે છે યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તમને ખબર નથી, તમે સમજતા નથી, જુઓ ધીસ એગ વિલ મેક મી રીચ, આ ઈંડું મને પૈસાદાર બનાવી દેશે। હિઝ ફ્રેન્ડ લાફ્ડ, એનો મિત્ર હસ્યો, હસવા હસે તો સ્વાભાવિક છે, ઈંડાથી પૈસાદાર થવાય, બરાબર, મેં તો બધા ઈંડું ના ખરીદી લે, પ્લીઝ એક્સપ્લેઇન, તો મહેરબાની કરીને મને સમજાવો કઈ રીતે તમે પૈસાદાર બનશો, તો કહેશે જો લિસન ટુ મી, સાંભળ મને, મફતલાલે કહ્યું આઈ શેલ નોટ ઈટ ધીસ એગ, હું આ ઈંડું ખાઈશ નહીં, આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, હું મારા ખિસ્સામાં આવી મૂકીશ, ઇટ વિલ બી વોર્મ દેર, ખિસ્સામાં મૂકીશ એટલે ત્યાં થોડું ગરમી મળશે અને હૂંફ મળશે, ગરમાવો થશે, સૂન અ ચિક વિલ કમ આઉટ ઓફ ધ, અને થોડી વારમાં ઈંડામાંથી એક મરઘીનું બચ્ચું બહાર આવશે, ચીક ચીક એટલે મરઘીનું બચ્ચું, એક મરઘીનું બચ્ચું બહાર આવશે, એક બચ્ચું આવશે બહાર, એટલે આપણે ઈંડું હોય ને મરઘી એના પર બેસે ને એનું સેવન કરે, સેવન કરે એટલે એમાંથી બચ્ચા બહાર આવે, ગરમાવો મળે ને એટલે એ રીતે, તો એ ખિસ્સામાં મૂકશે એટલે ગરમાવો મળશે, એટલે કે એમાંથી પણ બચ્ચું બહાર આવશે। ધ ચીક વિલ ગ્રો ઇન ટુ અ હેન, અને એ બચ્ચું મોટું થઈ મરઘીમાં ફેરવાશે, મરઘી બનશે। ધેન ધ હેન વિલ લે એગ્સ, પછી પેલી મરઘી ઈંડા મૂકશે, those eggs will be give more chicks, અને એ ઈંડામાંથી વધારે બચ્ચાઓ આવશે, they will grow into hens, એ બચ્ચાઓ ફરી પાછી મરઘીઓમાં ફેરવાશે, those hens will lay eggs, અને એ મરઘીઓ પેલા ઈંડા મૂકશે બધા, ઘણા બધા, I shall sell them, હું ઈંડા વેચીશ, and I shall be a rich man, અને ખૂબ પૈસાદાર બનીશ, I shall live in a big house, હું મોટા મકાનમાં રહીશ, many servants will serve me, ઘણા બધા નોકરો મારી સેવા કરશે, આઈ શેલ હેવ 4 કાર્સ, મારી પાસે 4 કાર હશે, અને પીપલ વિલ સે, અને લોકો કહેશે લુક, જુઓ
ડેટ્સ મિસ્ટર મફતલાલ. જો પેલા મિસ્ટર મફતલાલ, હી ઇઝ વેરી રિચ મેન, તે ખૂબ પૈસાદાર વ્યક્તિ છે. ધેન આઈ શેલ, અને પછી હું, પછી ત્યાં વાત અટકી જાય છે. એટલે પેલા વચ્ચેથી અટકાવે છે છગનલાલ એમને. છગનલાલ કહે છે, સ્ટોપ, અટકી જાઓ, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તમે બહુ ઝડપથી આગળ વધી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, મને આ અદ્ભુત ઈંડા તરફ જોવા દો. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, એટલે મિસ્ટર મફતલાલે એમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. હી શોડ ઇટ ટુ છગનલાલ, અને ઈંડું છગનલાલને બતાવ્યું. બટ ઇટ સ્લીપ ફ્રોમ હિઝ ફિંગર્સ, પણ એ ઈંડું એમની આંગળીઓમાંથી, હાથમાંથી છટકી ગયું, સ્લીપ્ડ, છટકી ગયું, એટલે નીચે પડી ગયું. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ, એટલે મિસ્ટર મફતલાલ ભાઈ તૂટેલા ઈંડા તરફ જોયું. ઓ ડિયર, હી સેડ, અરે ભગવાન, નાઉ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, હવે મારે કોઈ જ બચ્ચાઓ નહીં મળે, મારી પાસે હશે નહીં હવે. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, હવે મારી પાસે કોઈ મરી ગયો હશે નહીં. દે વિલ નોટ લે એની એગ્સ, તેઓ એ મરી ગયો હવે જ્યારે એક પણ ઈંડા મૂકશે નહીં. આઈ શેલ નોટ બી રીચ, હું પૈસાદાર બનીશ નહીં. આઈ શેલ નોટ હેવ એ બિગ હાઉસ, મારી પાસે ખૂબ મોટું મકાન હશે નહીં હવે. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ, મારી પાસે ખૂબ નોકર ચાકર કાર હશે નહીં હવે. ઓ ડિયર, અરે ભગવાન, નિરાશ થઈ જાય છે. યસ સેડ છગન, છગનલાલ કહ્યું, હા, યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, મફતલાલ તમે ગરીબ રહેશો, ગરીબ બની જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, પણ તમે તમારું નસીબ ફરી અજમાવી શકશો. કમોન, ચાલો હવે સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, ચાલો હવે કમાવાનું શરૂ, કામ કરવાનું શરૂ કરો અને કમાવો. અર્ન, અર્ન એટલે કમાવું, કમાવાનું શરૂ કરો. પરહેપ્સ યુ આર રાઈટ, તમે કદાચ સાચા છો, સેડ મિસ્ટર મફતલાલ સેડલી, એમ મફતલાલે ઉદાસીનતાથી કહ્યું. તો આ રીતે વાત પૂરી કરી ત્યાં, બરાબર મિત્રો. તો અહીંયા એક વાર્તા છગનલાલની થઈ, આટલી વાર્તા છે આમાં. મફતલાલ એ આળસુ, બરાબર, એટલે કામ કરવાનું અહીંયા આળસુ, માત્ર બોલવાથી આ પૈસા ના મળી જાય, કામ કરવું પડે, બરાબર. તો એના આધારે કેટલીક એક્ટિવિટી છે આપણે જોઈશું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટન્સ, નીચે જે કોઈ સાચું ઓપ્શન પસંદ કરો. મિસ્ટર મફતલાલ વોઝ ખાલી જગ્યા, તો કયું આવશે, હાર્ડવર્કિંગ, લેઝી કે ક્લેવર, તો કે લેઝી. તો તમારે નોટમાં લખવાનું લેઝી, એટલે આખો જ પ્રશ્ન લખવાનો અને પછી જવાબ લખવાનો. મફતલાલ સો એન એક, મફતલાલે એક જોયું, ક્યાં જોયું, અંડર ધ ટ્રી. મિસ્ટર મફતલાલ સેડ, આઈ શેલ, ખાલી જગ્યા, આઈ શેલ કીપ ધ એગ ઇન માય પોકેટ, બરાબર, એ જવાબ આવશે. મિસ્ટર મફતલાલ સેડ, આઈ શેલ હેવ ફોર, ખાલી જગ્યા, શું હશે, મારી પાસે ચાર કાર હશે, બરાબર, તો એ જોઈ લેજો કાર. મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્ડ્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી, ખાલી જગ્યા, શું બનશે, પૈસાદાર બનશે. ત્યાં જવાબ આવશે રીચ, આ રીતે જવાબ લખવાના. પછી આ ડાયલોગ પૂરો કરવાનો, કમ્પ્લીટ ધ ડાયલોગ. મફતલાલ છગનલાલ વચ્ચે જે વાત થઈ એ જ વાત તમારે અહીંયા લખવાની છે, આ ખાલી જગ્યાઓમાં, બરાબર, નોટમાં લખવાનું. હા, એને એક આઈ એમ લકી, તો ત્યાં લકી લખવાનું. હલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન, પછી શું આવશે, તો કે ઇન યોર હેન્ડ, તો તમારે જે જવાબ ચોપડીમાંથી શોધીને લખવાના છે, જાતે કરજો મિત્રો. આગળ વધી આટલી છે. બી જુઓ, ખાલી જગ્યા પૂરી અને પછી યોગ્ય ક્રમ આપવાનો છે કે એ વાક્ય વાર્તામાં કયા નંબરે આવે છે, પહેલું આવે છે, બીજું આવે, ત્રીજું આવે, ચોથું, પાંચમું, એમ વારા પ્રતિ નંબર તમારે આપવાના છે. ધોઝ એક, ખાલી જગ્યા, મોર્ચિક્સ, ધોઝ એક લે મોર્ચિક્સ, તો એ રીતે તમારે જવાબ પહેલાં ભરી દેવાનો, ચોપડીમાંથી જોઈને, વાર્તા વાંચીને, અને પછી અહીંયા જે બોક્સ છે એમાં નંબર 1, 2, 3, 4, 5, જે પહેલું આવે વાર્તામાં એ વાક્ય, એની આગળ એક, બીજું આવે એની આગળ બે, એમ કરીને 5 નંબર સુધી તમારે લખવાનું છે મિત્રો, બરાબર છે. હવે અહીં એક વાર્તા છે, એ જાતે આપણે ખાલી બનાવજો જો આવડે તો, બરાબર, એ આપણે લખવાની નથી, ખાલી સમજવાની છે, બરાબર, લખજો તમે ખાલી. યુ કેન, મિસ્ટર શેખચલ્લીની વાત છે, બરાબર, તો એ તમારી વાર્તા છે, તમે પહેલાં લખી કાઢજો
અને આપણે પછી એની ચર્ચા કરીશું. હવે અહીં એક પેરેગ્રાફ છે, જુઓ. ફાઇન્ડ અ પ્લેસ ઇન ધ મેપ. હેલો ફ્રેન્ડ, આઈ એમ ધનસુખભાઈ. આઈ એમ એ પોસ્ટમેન. આઈ એમ એટ અ પોસ્ટ ઓફિસ નાઉ. ધનસુખભાઈ કહે છે કે હું એક પોસ્ટમેન છું, અત્યારે હું પોસ્ટ ઓફિસે છું. લુક એટ ધ મેપ. મેપ આ જે નકશો છે અહીંયા, એના તરફ જુઓ અને મને કહો, ફાઇન્ડ અ પોસ્ટ ઓફિસ. મને પોસ્ટ ઓફિસ ક્યાં છે જણાવો, શોધી કાઢો. તમારે જાતે શોધવાનું આ બધું, બરાબર મિત્રો? મમ્મી પપ્પાની મદદ લઈ શકો, ભાઈ બહેન હોય તો ભાઈબંધ, ભાઈ બહેનની ભાઈબંધ હોય તો ભાઈબંધ એમની પણ મદદ લઈ શકો. તો ટુડે આઈ હેવ સો મેની લેટર્સ મેગેઝિન એન્ડ પાર્સલ. આજે મારી પાસે ખૂબ પત્રો છે, મેગેઝિન છે, સામયિકો છે, પાર્સલ્સ પેકેટ છે. એટ ફર્સ્ટ આઈ વિલ ગો ટુ ધ બેંક. હાઉ વિલ આઈ રીચ ધ બેંક? પહેલાં હું બેંક પર જઈશ. હાઉ આઈ રીચ ધ બેંક? હું કઈ રીતે બેંક પર પહોંચીશ? આઈ વિલ ગો સ્ટ્રેટ, આઈ વિલ વોક 100 મીટર્સ, આઈ વિલ ડિલિવર લેટર્સ ધેર. હું પહેલાં સીધો જઈશ, 100 મીટર ચાલીશ અને પછી ત્યાં પોસ્ટ. પહેલાં તો તમારે અહીંયા પોસ્ટ ઓફિસ શોધી કાઢો ક્યાં છે. જુઓ અહીંયા છેલ્લે તમારી ડાબી બાજુ ખૂણામાં અહીંયા પોસ્ટ ઓફિસ છે, બરાબર? એની બાજુમાં બેંક સામે બતાય છે ચોકટાવા. તો અહીંયા લખ્યું છે, પહેલાં હું સ્ટ્રેટ સીધો 100 મીટર લખ્યું છે, તો ત્યાં 100 મીટર જઈશ, બરાબર? પછી બેંક આવશે. બેંકનો દરવાજો અહીં બતાવ્યો છે, જુઓ, બરાબર મિત્રો? તો એ રીતે તો પોસ્ટ ઓફિસમાંથી હું બેંક તરફ જઈશ. તો એની વાત અહીંયા કરી કે આઈ વિલ ગો સ્ટ્રેટ, સીધો ગયો 100 મીટર ચાલતો ગયો 40 અને પછી ડિલિવર લેટર્સ. એ રીતે તમારું વાક્ય લગાવ. દેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન. પછી હું અહીંથી ડાબી બાજુ વળીશ. બેંક આવ્યો, બેંકથી ડાબી બાજુ વળશે, બરાબર? પછી ક્યાં જશે? આફ્ટર 100 મીટર આઈ હેવ રીચ ધ ટેમ્પલ. અને 100 મીટર બાદ, 100 મીટર ચાલ્યા પછી હું એક ટેમ્પલ પર પહોંચીશ. ક્યાં છે ટેમ્પલ? જો અહીંયા છે સામે ટેમ્પલ દેખાયું. આ ડાબી બાજુ વળ્યો અને 100 મીટર ચાલ્યો અને પછી એ ટેમ્પલ આગળ પહોંચી ગયો. એ રીતે તમારે લખવાનું. જેન આઈ વિલ વિઝિટ સરગમરો હાઉસ. પછી હું સરગમરો હાઉસ જઈશ. આ રહ્યા ક્યાં છે જો અહીંયા, આ રે 1 2 લખ્યું છે. તો કઈ રીતે પહોંચશે એની વાત કરશે. યુ વિલ ફાઇન્ડ દયાબેન, બબીતાબેન ટોકિંગ દેર. ત્યાં દયાબેન અને બે જણ વાત કરે છે. બબીતાબેન અને દયાબેન વાતો કરે છે. દે સીટ ટુગેધર, ટોક ફોર અ લોંગ ટાઈમ, વાતો કરે છે. ત્યાં આઈ વિલ ડિલિવર લેટર એટ 77 નંબરના મકાનમાં પત્ર આપીશ. સરગમરો હાઉસનો આ રહ્યો, જોઈ લો, અહીં જશે. 100 મીટરનું છે એ પણ. દેન આઈ વિલ ટેક રાઇટ ટર્ન. પછી ત્યાંથી નીકળી જમણી બાજુ વળીશ. આઈ વિલ વોક 100 મીટર્સ, ફરી 100 મીટર ચાલીશ. દેર ઇઝ A1 હેર સલૂન. હેર સલૂન શોધી કાઢો. ક્યાં છે A1 હેર સલૂન? આ રહ્યો, જો દેખાયું A1 હેર સલૂન નીચે. આઈ વિલ ડિલિવર પાર્સલ ટુ અરુણ. અરુણભાઈને હું ત્યાં પાર્સલ આપીશ. ત્યારબાદ આઈ વિલ લુક 80 મીટર. પછી હું 80 મીટર ચાલીશ. પછી 80 મીટર ચાલ્યા પછી કહે છે કે દેર ઇઝ અ લાઇબ્રેરી એટ ધ ક્રોસ. ચાર રસ્તા પાસે એક લાઇબ્રેરી છે, શોધી કાઢો લાઇબ્રેરી. ચાર રસ્તા ક્યાં છે? અરે ચાર રસ્તા ડેરી છે, આ રહેજો છેક ખૂણામાં, બરાબર? ચાર રસ્તા પડે લાઇબ્રેરી છે, ત્યાં લાઇબ્રેરી જઈશ. આઈ વિલ ડિલિવર ધ મેગેઝિન દેર. ત્યાં હું મેગેઝિન આપીશ. તો આ રીતે રસ્તો બતાવવાનો છે એમણે, બરાબર મિત્રો? તો આ એક વાત થઈ. હવે તમારે એના પરથી અહીં જવાબો લખવાના છે. યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ, હાઉ વિલ યુ રીચ ધેર? તમારે તમારી શાળાએથી લાઇબ્રેરી જવું છે તો કઈ રીતે પહોંચશો? તો ફરી એમાં શાળા શોધવાની. શાળા શોધી, ક્યાં છે? આ રહી સ્કૂલ. લાઇબ્રેરી જવું છે તો કે 100, 200, 300, 400 મીટર સીધા જશો. ફર્સ્ટ ઓફ ઓલ આઈ ગો સ્ટ્રેટ 100 મીટર્સ, 400 મીટર્સ. દેન પછી જમણી બાજુ વળવાનું છે. તો દેન આઈ ટેક રાઇટ ટર્ન. આઈ વિલ ટેક રાઇટ ટર્ન એન્ડ, બરાબર? અથવા નીચેની બાજુ પણ આવી શકો. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોક 100 મીટર્સ, ટેક અ રાઇટ ટર્ન એન્ડ ગો, આઈ વિલ ગો સ્ટ્રેટ, બરાબર? તો સીધું લાઇબ્રેરી, બે રીતે લાઇબ્રેરી પહોંચાય. એ રીતે તમે જે લખવું એ લખશો, બરાબર? તો મિત્રો એ રીતે તમારે જાતે આ કરવાની પ્રેક્ટિસ, આ એક્ટિવિટી છે. બીજું છે, યુ આર એટ ધ રેલવે સ્ટેશન, શોધી કાઢો. યુ વોન્ટ ગો ટુ ધ બસ સ્ટોપ. ત્યાંથી તમારે બસ સ્ટોપ જવું છે, કેવી રીતે જશો એ તમારે લખવાનું છે.
યુ આર કમિંગ ફ્રોમ સ્કૂલ. ત્રીજામાં કહે છે તમે સ્કૂલેથી આવી રહ્યા છો. યુ વોન્ટ ગો ટુ લાઇબ્રેરી, તમારે લાઇબ્રેરી જવું છે. યોર ટીચર ગેવ યુ અ લેટર ટુ પોસ્ટ, અને તમને શિક્ષકે એક પત્ર નાખવાનો પણ કહ્યો છે. તો કયો રૂટ લેશો, તો કઈ રીતે જવું પડે, તો પોસ્ટ ઓફિસ આવે એવો રૂટ તમારે લેવો પડે. એટલે તમારે પોસ્ટ ઓફિસ થઈને લાઇબ્રેરી જવાનું છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું. ચોથું છે, યુ વોન્ટ ગો ટુ ધ ડેરી ફ્રોમ ગીતાનગર. ગીતાનગરથી તમારે ડેરી જવા માગો છો. ધ રોડ બિસાઇડ A1 સલૂન ઇઝ અંડર રિપેર. A1 સલૂન જે છે એની રોડ, એની બાજુનો રોડ કેવો છે, રિપેરિંગમાં છે. તો કયો રૂટ તમે ટૂંકો રૂટ લેશો, શોધી કાઢો નકશા. આ નકશામાં સૌથી લાંબો રૂટ કયો છે, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રૂટ, સૌથી લાંબા જ્યાંથી એક ખૂણેથી બીજા ખૂણે જવું હોય સૌથી લાંબો હોય, શોધી કાઢો કયો રસ્તો છે, બરાબર. ત્યારબાદ એક્ટિવિટી 5, તમારા મિત્રો હોય કોઈ મોટા, તેમને આ પ્રશ્નો પૂછીને એમની વિગતો અહીંયા તમારે ભરવાની છે. કોલેજમાં ભણવા જતા હોય કોઈ મોટા દોસ્તાર હોય, કોઈ બહેનપણીઓ હોય, કોઈ ભાઈ 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 હોય એનો મિત્ર હોય, બરાબર, તો એમની વિગતો અહીંયા તમારે લખવાની છે. વોટ આર યુ સ્ટડિંગ, શેમાં ભણો છો, વોટ વેન વિલ યુ બીકમ ગ્રેજ્યુએટ, ક્યારે ગ્રેજ્યુએટ થશો, હાઉ મેની યર્સ વિલ સ્ટડી, કેટલા વર્ષ લાગશે ભણવામાં, વોટ વિલ યુ ડૂ આફ્ટર 5 યર્સ, 5 વર્ષ પછી શું કરશો, વોટ વિલ યુ યર ફર્સ્ટ જોબ, તમારી પ્રથમ જોબ શું હશે, વગેરે વગેરે એ પ્રશ્નો તમારે પૂછવા હતા, બરાબર. એક્ટિવિટી 6 એક્ટિવિટી છે, એમાં કંઈ કરવાનું નથી, ખાલી સમજો. તો અહીંયા એક જાદુ જે ટ્રીક છે, તો આઈ એમ વેરી, યુ આર નોટ, વાત કરે છે બે મિત્રો, આઈ એમ વેરી ક્લિયર. બીજો કહે છે કે નો યુ આર નોટ, યસ આઈ વિલ શો યુ, હું તમને બતાવું. જુઓ, રાઇટ 3 ફોલોઈંગ નંબર ઓન ધ બોર્ડ. શું કહે છે, બોર્ડ ઉપર અનુક્રમિત 3 નંબર લખો, 1 2 3 3 4 5 5 6 7 એવા કોઈ પણ. નાવ રાઇટ ધ સેમ 3 નંબર એટ ધ અધર વે, અને એ જ નંબરને ફરી ઊંધા લખો. 3 4 5 લખ્યું હોય તો 5 4 3 લખો, બરાબર. નાવ સબસ્ટ્રેક્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર, ના મોટા નંબરમાંથી નાનો આંકડો બાદ કરો, બરાબર. એ જ આગળ આવ્યું તો કેટલો આવશે, પેલો આંખો બંધ છે એની, આવી ટેલી દો આન્સર, હું તને જવાબ આપીશ. તમે તું જવાબ નહીં આપી શકે, યસ આઈ વિલ, હું આપીશ જવાબ. ધ આન્સર ઇઝ 198, એનો જવાબ છે 198. ઓ વાવ, ગ્રેટ, વોટ્સ વન્ડરફુલ, ગૌત્સ અદ્ભુત, વિલ યુ ટેલ મી ધ સિક્રેટ, તું મને ટ્રીક જણાવીશ. નો આઈ વોન્ટ, ના હું નહીં જણાવું, જોઈ ટ્રીક. તો આન્સર ઇઝ વિલ ઓલવેઝ બી 98 જવાબ છે, આનો જવાબ હંમેશા 198 જ આવે, કરી જોજો કરે, બરાબર. ફોલોઈંગ નંબર હોવા જોઈએ, 1 2 3 4 5 6 7 8 9 2 3 4 એ રીતે, બરાબર. અને પછી નાનો આંકડો બાદ કરવાનો એમાંથી, દાખલા તરીકે ઉદાહરણ આપ્યા જુઓ, તો જવાબ હંમેશા એનો 198 જ આવું મિત્રોને આપણે પપ્પા મમ્મીને કહી શકાય, બરાબર. ઓકે ચલો, એક્ટિવિટી 7 છે, એમાં સ્પેલિંગ લખવાના છે. બધા સ્પેલિંગ બીથી શરૂ થાય છે, બરાબર. દાખલા કે વી કેન ટ્રાવેલ બાય ઇટ બસ, વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ, તેમાં શું લઈ શકો, બેગ, તો BAG બેગ. વી કેન પ્લે વિથ ઇટ, આપણે એનાથી રમી શકીએ છીએ, તો શું આવશે ત્યાં, BALL, તો એ જાતે લખજો મિત્રો બાકીનું, બરાબર. બધા જ સ્પેલિંગ બીથી શરૂ થાય છે, ના ખબર હોય તો ડિક્શનરીની મદદ લેવાની. આ એક્ટિવિટી 8, આ ફકરો અહીંયા તમારી જગ્યા આપી છે ત્યાં લખી કાઢવાનું, કોપી પેસ્ટ કરી દેવાનું, એટલે મીન્સ અનુલેખન કરવાનું, બેઠું લખી કોપી જ કરવા, એમાં કશું કરવાનું નથી મિત્રો, ખાલી લખી કાઢજો, બરાબર. તો મિત્રો અહીંયા આપણે આ પાઠ તમારો પૂરો કરીએ છીએ, બરાબર. જે કહ્યું છે હોમવર્ક તમે નોટમાં લખજો અને ફરીથી તમે ઘરે વાંચજો. ઓકે, બાય.